નેક્સ્ટ ક્વેશ્ચન 51 અને 52, ડુ એઝ ડિરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરવાનું. એમાં પલ્વી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડાન્સ એન્ડ મ્યુઝિક, શી ડઝન્ટ રિયાઝ રેગ્યુલરલી, શી ગોઝ ટુ ડાન્સ ક્લાસ ઇન ધ ઇવનિંગ, શી લર્ન્સ ભરતનાટ્યમ. હવે બિગિન લાઇક ધીસમાં તમારા ક્વેશ્ચન પેપરમાં એક બીજી વાત આવી ગઈ છે, એને કે એક્ટિવ પેસી કરવાની બીજા પેરેગ્રાફની આવી ગઈ છે. એને બદલે અહીં થોડુંક સુધારીએ આપણે, કે બિગિન લાઇક ધીસમાં આવી રીતના કરી નાખીએ, પલ્લવી વોઝ ઇન્ટરેસ્ટેડ, એટલે કે કાળ પરિવર્તન થશે, ચેન્જ ઇન ટેન્સીસ. તો એ રીતે કરીએ એનો જવાબ કાળ પરિવર્તનથી. પલ્લવી ઇઝને બદલે વોઝ લેવાનું કહ્યું છે, વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ડાન્સ એન્ડ મ્યુઝિક. હવે શી ડઝન્ટ, પરંતુ જો ઇઝનું વોઝ થાય તો ડઝન્ટનું શું થશે, ડીડન્ટ. શી ડીડન્ટ, ખરેખર ત્યાં ડુ રિયાઝ આવે, પરંતુ રિયાઝને ડાયરેક્ટ વર્બ તરીકે લઈ લીધું, ઇટ્સ ઓકે. રેગ્યુલરલી શી ગોઝ ટુ, ગોઝ વર્તમાન છે, ઇઝનું વોઝ તો ગોઝનું, વેન શી વેન ટુ ડાન્સ ક્લાસ ઇન ધ ઇવનિંગ. શી લર્ન્સ ભરતનાટ્યમ, લર્ન્સ વર્તમાન છે, શી લર્ન્ડ ભરતનાટ્યમ, એટલે કે બધામાં આપણે કાળ બદલાવ્યો. પછીનો પ્રશ્ન 52, આઈ એમ એ ફાર્મર, ધીસ ઇઝ માય ઓક્સ, આઈ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, આઈ પ્રોડ્યુસ ફૂડ ફોર માય કન્ટ્રીમેન. હવે આઈ એમને બદલે વી આર કરવાનું છે, એટલે એનો જવાબ આ રીતે થશે, આઈ એમ એ ફાર્મર, તેનો પ્લુરલ ફોર્મ કરવાનું કહ્યું, વી આર ફાર્મર્સ. ધીસ ઇઝ માય ઓક્સ, હવે ધીસ ઇઝ એમાં જો તમે બે કરી શકો, આઈનું વી થયું તો અહીંયા માયનું અવર થશે, તો ધીસ ઇઝ અવર ઓક્સ પણ લઈ શકાય, કારણ કે કન્ડિશન એ છે આઈનું વી થશે, તેથી આઈ મી માય માઇન માય સેલ્ફ, એટલા શબ્દો બદલશે. ધીસનું ધોઝ આર કરવું જરૂરી નથી, ધીસ ઇઝ અવર ઓક્સ લખો તો પણ ચાલે, પરંતુ આપણે આખું પ્લુરલમાં ઉઠાવીએ છીએ. ધીસ ઇઝને બદલે ધીસ આર માયનું થશે અવર, અને ઓક્સનું પ્લુરલ ફોર્મ થશે ઓક્સિન, ઓક્સિઝ નહીં ઓક્સિન, ઓક્સ સિંગ્યુલર છે, ઓક્સિન પ્લુરલ ફોર્મ છે. આઈ વર્કને બદલે હવે વી વર્ક આવશે, વી વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. આઈ પ્રોડ્યુસ એના બદલે આવશે વી પ્રોડ્યુસ ફૂડ, અમે ખોરાક નિર્માણ કરી રહ્યા છીએ. હવે તેણે શું કીધું, ફોર માય, પરંતુ વી છે તો ફોર અવર કન્ટ્રીમેન. એમાં તમારે એમ એન આપ્યું હશે, ત્યાં એમી એન જ આવશે, ક્વેશ્ચનમાં એમી એન આવશે અને આન્સરમાં પણ એમ એન આવશે. આ થયું એનો બંનેનો ડુ એઝ ડિરેક્ટેડનો જવાબ.